સુરતના નાંદેરગામ તળાવમાં આવેલા ચબુરા મસ્જિદ પાસે એક બે માળનું મકાન પડી જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ ઘર 100 વર્ષ જૂનું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. સુરતમાં તોકતે વાવાઝોડા વચ્ચે અનેક મિલકતોને નુકસાન પહોંચ્યું છે. તો આવનાર સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય જેને લઈને સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ. જર્જરિત મકાનો ઉતારી પાડવાની કામગીરી પણ શરૂ છે. જોકે એ પહેલા જ રાંદેર ગામ તળમાં એક મકાન તૂટી ગયું, જેમાં રાંદેર ચબુરા મસ્જિદ પાસે આવેલી આશરે 100 વર્ષ જૂનું 2 માળનું મકાન પણ તૂટ્યું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ જ નથી થઈ. બનાવને લઈને ફાયરને જાણ કરાતા ફાયર કર્મચારીઓ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જતા રહ્યા. સ્થાનિકોને ડર જણાવ્યું કે રાંદેર ટાઉન લાઈન દોરીમાં આવેલું હોવા છતાં લાઈન દોરીમાં અમલ ન કરાતા આવેલા જર્જરિત મકાનો પડવાની ઘટના બની રહી છે. હાલમાં રાંદેર વિસ્તારમાં 200 જેટલા જર્જરિત મકાનો છે. હું રાંદેરમાં જ રહું છું. શું થયું છે આ ગઈકાલે રાત્રે? કાલે અડધી રાતે આ મકાન તૂટી પડ્યું. અંદાજે કેટલા વર્ષ જૂનું હશે આ વર્ષ? લગભગ 100-125 વર્ષ જૂનું ઘર છે. આવા તો ઘણા બધા ઘરો છે, લગભગ 200-250 રાંદેરમાં ઘર છે. અને અગર જો ધ્યાન આપવામાં નહીં આવે તો આવતા આ સમયે આવે છે એની અંદર ઘણા બધા મકાનો પડી જાય એવી પોઝિશનમાં છે. કેટલી ફેરી તંત્રને જાણ કરવામાં આવી છે અને તંત્ર શું કહે છે આ બાબતે? આજે સવારે અમે કોલ કરેલો હતો પણ કોઈ પૂછકો નહીં. એમનું નામ લગભગ કાર્તિક પટેલ છે, એમણે ફોન ઉપાડ્યો નહીં. રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ.